ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ તેર સંસાધનોનું જતન અને સંરક્ષણ આ પાઠની અંદર આપણે અગાઉના બે વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ. હવે આજે આપણે આગળ ચર્ચા કરીએ તો ખનિજ સંસાધન. આજે આપણે ખનિજ સંસાધન વિશે ચર્ચા કરીએ. માનવી શિકાર કરવા માટે પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં માનવી શિકાર કરતો હતો ત્યારે શિકાર કરવા માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારો, એટલે કે પથ્થરમાંથી બનાવેલા હથિયારોનો ઉપયોગ કરતો હતો. ખનિજ સંસાધન સાથે સંબંધ જુઓ છે, આ માનવી છે તેનો ખનિજ સંસાધન સાથે સંબંધ ખૂબ જ જૂનો છે, ખૂબ જ પ્રાચીન છે. સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા, માનવ સંસ્કૃતિની અંદર જે માનવ વિકાસના તબક્કા છે તે ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે પાષાણયુગ, તાંબ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને હાલ આધુનિક સમયગાળો એટલે કે અણુયુગ. તો આ જે બધા તબક્કા છે તે માનવના, માનવ સંસ્કૃતિના એ પણ ખનિજોના નામ પરથી જ ઓળખાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના પછી ખનિજોનું ખૂબ જ મહત્વ વધી ગયું છે, ખનિજોનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. તે માટે આપણે ખનિજ સંરક્ષણ એટલે કે ખનિજોનું સંરક્ષણ કરવું જોઈએ. હવે ખનિજોનું સંરક્ષણ કરવા માટે આપણે કેવા ઉપાય કરવા જોઈએ, કેવા પગલાં ભરવા જોઈએ તો ખનિજોનું સંરક્ષણ થઈ શકે, ખનિજોની બચત થઈ શકે, તો તેના વિશે આપણે વાત કરવાની છે. ખનિજ સંરક્ષણ. ખનિજો ખૂટી જવાનો ભય છે. જે ખનિજો છે તે ખૂટી જવાનો ભય છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. આજે ખનિજ સંપત્તિ છે એનો આજે ખૂબ બહોળા પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજો ખૂટી જવાના આરે છે. જે પેટ્રોલ, ડીઝલ જેવા ખનિજો આજે ખૂટી જવાના આરે છે. ખનિજ સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આજે ખનિજ સંસાધનો છે તેનો આપણે ખૂબ જ કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ, ખૂબ જ સાચવીને ઉપયોગ કરવો જોઈએ, તેનું સંરક્ષણ કરવું જોઈએ. આ ખનિજ સંસાધનોનું આપણે સંરક્ષણ કરવું જોઈએ. તેનું સંરક્ષણ કરીએ એ જ તેની બચત છે. માટે આપણે જે ખનિજ સંસાધન છે તેનો ખૂબ જ કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. ખૂટી જવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય. જે ખનિજો ખૂટી જવાના આરે આવેલા છે તેનો વિકલ્પ શોધાય તે માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. શક્ય હોય તો ખનિજોનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. જો શક્ય હોય તો ઉપયોગમાં લીધેલા ખનિજનો ફરીથી ઉપયોગ, એટલે કે ખનિજોનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. આમ ખનિજોનું સંરક્ષણ કરવું, ખનિજોને સાચવવા એ ખૂબ જ જરૂરી છે. જો આપણે ખનિજોને સાચવીશું તો આપણે આપણી ભાવિ પેઢીને પણ એ ખનિજો આપી શકીશું. માટે ખનિજ સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ, જતન કરવું જોઈએ. આગળ વાત કરીએ તો જંગલોનું મહત્વ. જે જંગલો છે એનું શું મહત્વ છે, જંગલો માનવીને કઈ રીતે ઉપયોગી છે, તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જંગલોનું મહત્વ. તો જંગલો માનવીને અનેક રીતે ઉપયોગી છે. જંગલો માનવીને ઘણી બધી રીતે ઉપયોગી છે. શાક અને સાલ, જે જંગલોમાંથી આપણને શાક અને સાલ મળે, તે ઇમારતની લાકડા તરીકે ઉપયોગી છે. આ શાક અને સાલના લાકડામાંથી આપણે ફર્નિચર બનાવવામાં આવે છે. ઘરે જે ફર્નિચર બનાવીએ છીએ તે શાક અને સાલના લાકડામાંથી બને છે. દેવદાર અને ચીડના લાકડામાંથી
દેવદાર અને ચીડના લાકડામાંથી રમત ગમતના સાધનો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત જંગલોમાંથી આપણને લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી ચીજ વસ્તુઓ મળે છે. આ ઉપરાંત જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. આજે વરસાદ લાવવામાં જંગલો ઉપયોગી છે. જંગલોના કારણે જ વરસાદ આવે છે. તો જંગલો વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે. જંગલોના કારણે મનુષ્યને, જે મનુષ્ય શ્વાસમાં ઓક્સિજન વાયુ લે છે, તો જંગલો માનવીને ઓક્સિજન વાયુ પૂરો પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે. જંગલો જમીનનું ધોવાણ પણ અટકાવે છે. જે જમીનનું ધોવાણ થતું હોય છે તેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, પરંતુ જંગલો જમીનનું ધોવાણ પણ અટકાવે છે. આપણા ભારતમાં જંગલોનું પ્રમાણ ઓછું છે. સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબારમાં છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશમાં 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ, પરંતુ ભારતમાં જંગલોનું પ્રમાણ 23% છે અને ગુજરાતમાં તો જંગલોનું પ્રમાણ માત્ર 10% છે. આગળ વાત કરીએ તો વન સંરક્ષણ, જંગલોને શા માટે સાચવવા જોઈએ? તો જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. આજે તમે જુઓ કે જંગલો નષ્ટ થઈ રહ્યા છે, જંગલો ઝડપથી કપાઈ રહ્યા છે. ઘટતા જંગલો વિશ્વની મોટી સમસ્યા છે. આ જંગલોનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. જંગલો કપાઈ રહ્યા છે. એ કોઈ એક વ્યક્તિની કે કોઈ એક દેશની નહીં, પરંતુ સમગ્ર વિશ્વની સૌથી મોટામાં મોટી સમસ્યા છે. કઈ સમસ્યા? તો જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે, જંગલો નષ્ટ થઈ રહ્યા છે. તો આ જંગલો કેમ નષ્ટ થઈ રહ્યા છે, જંગલોનું પ્રમાણ કેમ ઘટી રહ્યું છે, એ માટે કયા કયા કારણો જવાબદાર હશે? તો માનવીની જમીન મેળવવાની ભૂખ. આજે મનુષ્ય જમીન મેળવવા માટે, જમીન મેળવવાની જે મનુષ્યની ભૂખ છે, દિવસે ને દિવસે મકાનો બનાવે છે, મોટા મોટા ફ્લેટો બનાવે છે, આ માટે તે જંગલોને નષ્ટ કરે છે. તો માનવીની જમીન મેળવવાની ભૂખના કારણે પણ જંગલો નષ્ટ થઈ રહ્યા છે. બીજા નંબરે ઉદ્યોગો માટે કાચો માલ મેળવવો. મનુષ્ય ઉદ્યોગ બનાવે તો ઉદ્યોગ માટે જે કોઈ કાચો માલ હોય તે જંગલોમાંથી મેળવે છે. તો ઉદ્યોગો માટે કાચો માલ મેળવવાના કારણે પણ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઇમારતની લાકડું મેળવવા માટે જંગલોમાંથી આપણને કિંમતી, એટલે કે ઇમારતની લાકડું મળે છે, જેવું કે સાગનું લાકડું, સાલનું લાકડું. તો આ ઇમારતની લાકડું મેળવવા માટે પણ જંગલોને કાપી રહ્યા છે, જંગલોનો નષ્ટ થઈ રહ્યો છે. વધતું જતું શહેરીકરણ. દિવસે ને દિવસે લોકો ગામડા છોડીને શહેર તરફ આવી રહ્યા છે. આ શહેરીકરણ વધી રહ્યું છે. તો શહેરીકરણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ જંગલો કપાતા જાય છે. આ જંગલોને આપણે નષ્ટ કરીએ છીએ, જંગલોને કાપીએ છીએ, તો કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે? તો પ્રદૂષણમાં વધારો. જંગલો જેમ જેમ કપાતા જાય છે તેમ તેમ પ્રદૂષણની અંદર વધારો થતો જાય છે. વરસાદનું પ્રમાણ ઘટવું. જંગલો કપાતા જાય છે જેના કારણે વરસાદનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. દુષ્કાળ. જો વરસાદ ન આવે તો દુષ્કાળ પડે. જંગલો જ નહીં હોય તો વરસાદ નહીં આવે, અને વરસાદ નહીં આવે તો દુષ્કાળની પરિસ્થિતિનો પણ આપણે સામનો કરવો પડશે. જમીનનું ધોવાણ. જંગલો જમીન ધોવાણ માટે ખૂબ ઉપયોગી છે. જમીન ધોવાણ થવા દેતા નથી, પરંતુ જો જંગલો નહીં હોય તો જમીનનું ધોવાણ થશે. જંગલો હશે તો જમીન ધોવાણ અટકશે. જો જમીનનું ધોવાણ થશે તો જમીનની ફળદ્રુપતા પણ ઘટી જશે. વૈશ્વિક તાપમાનમાં વધારો. જંગલો કપાઈ રહ્યા છે તેના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તો વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવો.
જંગલો હશે તો પ્રાકૃતિક સૌંદર્ય એટલે કે હરિયાળી આપણને જોવા મળશે. જંગલોમાં બીજા અન્ય જીવસૃષ્ટિ પણ વસવાટ કરે છે. તો બધું જ જંગલો નહીં હોય તો પ્રાકૃતિક સૌંદર્ય પણ ગુમાવવાનો વારો આવશે, પ્રાકૃતિક સૌંદર્ય પણ નાશ પામશે. તો આ જંગલોને જાળવી રાખવા હોય, જંગલોનું પ્રમાણ વધારવું હોય તો આપણે કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ? તો પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. પડતર જમીન એટલે કે જે ખાલી જમીન છે તે ખાલી જમીનની અંદર વૃક્ષારોપણ કરવું જોઈએ. તો ખાસ યાદ રાખજો કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. ઇકો ક્લબની રચના કરવી જોઈએ. આપણે શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોઈએ તો ત્યાં ઇકો ક્લબની રચના કરવી જોઈએ, એટલે કે પર્યાવરણને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. વૃક્ષારોપણ કરવું જોઈએ, આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. વન મહોત્સવ કાર્યક્રમને પ્રોત્સાહન આપવું જોઈએ. વન મહોત્સવ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો થતા હોય તો એમાં આપણે ભાગીદાર બનવું જોઈએ. આવા કાર્યક્રમોને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. વિવિધ સ્પર્ધા પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવો. લોકોને વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ કે જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે. તો એવું લોકોને મહત્વ સમજાવવું જોઈએ કે જંગલો ઓક્સિજન વાયુ આપશે, જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી થશે, જંગલો જમીન ધોવાણ અટકાવશે. આવું જંગલો વિશેનું મહત્વ લોકોને સમજાવવું જોઈએ. 5 જૂન જે પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો તેની ઉજવણી કરવી જોઈએ દર વર્ષે, કે 5 જૂનનો દિવસ આવે કે જે પર્યાવરણ દિવસ છે. તો એવા દિવસોએ ખાસ લોકોને જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ અને વૃક્ષો વાવવાથી થતા ફાયદા વિશે લોકોને માહિતગાર કરવા જોઈએ. તો આમ આપણે વન સંરક્ષણ કરવું જોઈએ.